94.3 माय एफएम, जीना हो तो जियो दिल से। जिंदगी एक्सप्रेस में 94.3 माय एफएम पर हूँ छु आरती। आ उनाड़ा में ने आ गर्मी में परणवा वालाओं की खोट नहीं आ। हमणा ज अखातरीजे लगभग 20,000 लग्न अपना शहर में नोंधाया। आवाज एक लग्न में सारिका गयेली त्यारनी बात छे। लग्न एटले के शरत एटले के प्रेम एटले के सांजनो समय हतो। पार्टी प्लॉट में ठेर ठेर लाइट्स जणा हणा थई उठी हती। लोन में छाटेला पाणी ने लईने उठतो पवन अजब ठंडक आपी रह्यो हतो। माटीनी सुगंध अत्तर अने परफ्यूमनी सुगंध साथे मळी जती हती। एक बाजु हस्तमेळाप चाली रह्यो हतो अने बीजी तरफ डिनर। धीमा अवाजनी वातचीतो ने खड़खड़ाट हास्य शरणाईना सूर ने मंत्र वातावरण ने पवित्रता आपी रह्या हता। चारे तरफ उत्साह हतो उल्लास हतो। लग्नमां होय बराबर एवो ज ने सारिकाना दिलमां निराशा हती। लग्न न थया होय एवी उम्र लायक छोकरीना दिलमां होय बराबर एवी ज। पण आ निराशामां एक वधारानुं कारण पण हतुं। आ लग्ननो मुहूर्त्यो अमित अत्यारे जेना लग्न फईनी दीकरी साथे थई रह्या छे ए अमित 3-4 महीना पहेलानी वात हशे। जिंदगी एक्सप्रेस में 94.3 बाय एफएम पर हूँ छु आरती ने आजे कही रही छू सारिका नी वात। लग्न एटले के शरत एटले के प्रेम एटले के सारिकाना घर में 3-4 महीना पहला वातचीत थई रही थी गंभीरता थी। विचारो तो जेना घर में लग्न लायक छोकरी हो एना घर में बीजी शू चर्चा थाय लग्ननी ज। छोकरो जोवा आवानो हतो। भणेलो गणेलो छे सारू कमाय छे ने एम तो सारिकाए प्राइवेट कंपनी में जॉब करे छे। बन्ने जणने पसंद पड़े तो बात बनी जाए। अमित कोई मीडिया कंपनी में आईटी एंजीनियर छे। दूरना सगाए ठिकाणों देखाड्यू छे एटले एवो कंई वांधो नथी। पण सारिकाने मन महान प्रश्न पैसानो ज रह्यो छे। केटलो कमातो हशे आजकल केवा बनावो बने छे। लग्न पछी खबर पड़े कि पगार साव ओछो छे कि पछी परमानेंट नौकरी नथी तो शुं थाय। दास काका तो तमे मळी लो एटलू कहीने छूटी गया। कंई कह्युं नहीं एमणे कि छोकरो केटलू कमाय छे। बस एटलू कहू खाधे पीते सुखी छे। अरे ए तो जवाब थयो कंई पोते ज पूछी लेशे ने मम्मी गभराई गई। जोजे सारिका एवं पूछती एवं ना पूछाय खराब लागे। सारिका के माँ स्त्रीनी उम्र ने पुरुषनो पगार न पूछवो जोईए वात साची। पण लग्न करती वक्ते तो आ बे बाबतो खास ज पूछवी जोईए। शुं कहो छो? વાત તો સાચી સ્ત્રીની ઉંમર વધુ હોય ને પુરુષનો પગાર ઓછો હોય આ વાત લગ્નમાં તો આડે આવે જ। લગ્ન એટલે કે શરત એટલે કે પ્રેમ એટલે કે વાત હું આરતી કહી રહી છું 94.3 માય એફએમ પર જિંદગી એક્સપ્રેસમાં। સારિકા તો આજકાલની છોકરી છે ભાઈ। સામેવાળી વ્યક્તિનો આર્થિક દરજ્જો કેવો છે એ પહેલાં જોઈ લેવાનું। લગ્ન માટે તો ખાસ પોતાનું ઘર હોવું જોઈએ ગાડી નાનકડી તો નાનકડી હોવી જોઈએ ફિક્સ ડિપોઝિટ થોડી ઘણી હોવી જોઈએ ઘરની જવાબદારીઓ ન હોવી જોઈએ સ્વતંત્રતા હોવી જોઈએ। શરતોનું લાંબું લિસ્ટ છે એની પાસે ને કદાચ એટલે જ અનિકેત ફિટ નથી બેસતો એના ચોકઠામાં। અનિકેત સારિકાની ઓફિસમાં જ છે શરૂઆત છે કરિયરની પણ સારિકાના મત પ્રમાણે તો ઓછી સેલરી છે વળી ભાડાનું ઘર ને ઘરમાં બે નાની બહેનો પરણાવવાની બાકી। શરૂ શરૂમાં સારિકાને અનિકેતનો સ્વભાવ ને વાતો બહુ ગમેલા નજીક આવી ગયેલી પણ જેવી ખબર પડી કે આર્થિક પરિસ્થિતિ આવી છે પાછી હટી ગઈ। બિચારો અનિકેત એને તો એમ જ કે જેમ પોતાને સારિકાની કંપની ગમે છે એમ સારિકાને પણ ગમતી હશે। જેમ પોતે મનોમન ચાહવા લાગ્યો છે એમ સારિકા પણ પોતાને કદાચ આમ જ પ્યાર થઈ જાય કદાચ। જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતીને કહી રહી છું વાર્તા લગ્ન એટલે કે શરત એટલે કે પ્રેમ એટલે કે। આજે સાંજે અમિતના ઘરવાળા સારિકાને જોવા આવવાના હતા। સામાન્ય જે તૈયારીઓ થવી જોઈએ એ થઈ ગઈ હતી। ગરમીમાં ચાની ના પાડે તો આઈસ્ક્રીમ નાસ્તો સોફા પર નવા કુશન કવર ટીપોઈ પર ટેબલ ક્લોથ ફ્લાવર વેઝમાં તાજા ફૂલો ખૂણે ખૂણાની સફાઈ બધું જ થઈ ગયું ને રાહ જોવાઈ રહી। અમિત પહેલી નજરે જ ગમી જાય એવો હતો બોલકણોય હતો। બંને એકલા પડ્યા ત્યારે સારિકાએ કહ્યું પણ ખરું સરસ બોલો છો તમે
અમિતે તરત પૂછ્યું, સરસ બોલું છું કે બહુ બોલું છું? બંને, સારિકાએ હસી પડતા કહ્યું. રસ્તો પડ્યો બંનેને એકબીજામાં, પણ સારિકાના પ્રશ્ન પાસે વાત અટકી પડી. સારિકાએ સેલરી પૂછી. અમિતે જવાબમાં જે 45,000નો આંકડો કહ્યો એ સારો તો હતો, પણ શંકા ગઈ સારિકાને. એક મીડિયા કંપનીમાં આઈટી એન્જિનિયરનો આટલો બધો પગાર, અને પણ 27 વર્ષની ઉંમરે? હું નથી માનતી, એણે થોડું હસતા ને થોડું શંકાથી પૂછ્યું. અમિતે તીખી નજરે સામે જોયું ને પૂછ્યું, નથી માનતી એટલે? એટલે એમ કે 45,000 તમારી સેલરી હશે એ નથી માનતી. આ પે સ્લીપ જોઉં તો માનું? હસતો અમિત હવે ગંભીર થઈ ગયો. સાચે? એણે પૂછ્યું. સાચે જ, સારિકાએ પણ એટલી જ ગંભીરતાથી જવાબ આપ્યો. અમિત સામે જોઈ રહ્યો સારિકાની. શું વિચારતો હશે? કોઈ પણ કન્યાને હક છે જાણવાનો ભાવિ પતિ વિશે, એની નોકરી વિશે, પગાર વિશે, જવાબદારી વિશે, ઇન શોર્ટ બધા વિશે જાણવાનો હક છે. પણ શંકા? જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું છું આરતી, આજે કહી રહી છું લગ્ન એટલે કે શરત એટલે કે પ્રેમ એટલે કે. અમિત પાસે જ્યારે સારિકાએ પગાર જાણવા ઉપરાંત પે સ્લીપ જોવાનો આગ્રહ રાખ્યો, બેંક અકાઉન્ટ, જોઈન્ટ કે સોલો, બચત કેટલી, રિકરિંગ ખરું, પોલિસી લીધી છે કેટલું પૂછી નાખ્યું. અમિતે ઓનલાઈન ને પોતાની પાસે જેટલું અવેલેબલ હતું એ દેખાડ્યું પણ ખરું. અમિતને હવે મનમાં ને મનમાં ગુસ્સો આવી રહ્યો હતો, ને સાથે સાથે સારિકાની દયા આવી રહી હતી. એવા કેવા ખ્યાલો હશે એને, કે પછી એવા કેવા વાતાવરણમાં ઉછરી હશે કે પૈસાની સિક્યોરિટી જ મહત્વ બની જાય છે. હવે સારિકાનો છેલ્લો પ્રશ્ન એ હતો, ફોર્મ 16 જોવા મળે તમારું? ઇન્કમટેક્સ ઓફિસર પણ આટલી કડી પૂછપરછ નહીં કરતા હોય. અમિતના જડબા ફીસાયા. એણે મક્કમતાથી કહ્યું, નહીં મળે. જો મારે ખોટું કરવું જ હોત, ખોટું દેખાડવું હોત તો કરી શક્યો હોત. આઈટી એન્જિનિયર છું, પણ મેં કર્યું નહીં. હવે સવાલ વિશ્વાસનો આવે છે, તમારે મૂકવો કે ન મૂકવો તમારી મરજી. ચાલ્યો ગયો અમિત. ના રે, સારિકાને અફસોસ ના થયો. એણે માની લીધું કે ખોટું જ બોલતો હશે પગાર વિશે. ને અમિત, જે લગ્નના પાયામાં વિશ્વાસ ન હોય ને શરત હોય, ત્યાં સંબંધ શક્ય બને કઈ રીતે? ન જ બને ને. સારિકાને અમિત બંનેએ ના પાડી દીધી લગ્નની, અને વધુ તો અમિતે. ને એ જ દાસકાકા ફઈની દીકરીને આજ અમિત બતાવશે ને લગ્ન લેવાઈ જશે એવું સારિકાએ ક્યાં ધાર્યું હતું? જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું છું આરતી, ને કહી રહી છું લગ્ન એટલે કે શરત એટલે કે પ્રેમ એટલે કે. પાર્ટી પ્લોટની ધાંધલ ધમાલમાં સારિકા અટવાઈ ગયેલી. દૂર એક્સપ્રેસો કોફીના કાઉન્ટર પાસે ઓછી ભીડ હતી, એ ચાલી ગઈ કોફી લેવા. ગરમા ગરમ કોફી જીભે અડી વિચારોમાં ને વિચારોમાં, ને જાણે અનિકેતનો અવાજ સંભળાયો. અહા, સંભાળીને દાઝી જઈશ. સારિકા તું પણ છે ને? રોજ આવું થતું ઓફિસમાં, આમ તો સ્વાભાવિક જ હતું આ, પણ આજે અત્યારે કેમ વિશેષ લાગતું હતું? અનિકેત કેમ યાદ આવતો હતો? સરળ હતો બહુ, ઓછું બોલતો, પણ એની આંખોમાં અજબ સચ્ચાઈ હતી. પ્રમાણમાં ઓછો પગાર કે જવાબદારીઓ કે સારિકા માટેનો પ્રેમ, કંઈ છુપાવેલું નહીં એણે. છેલ્લા કેટલાય દિવસોથી સારિકા જોઈ શકતી હતી કે અનિકેત કંઈ કહેવાનો પ્રયત્ન કરતો હતો. શું કહેશે એ ખબર હતી સારિકાને, ને અનિકેતનું દિલ તોડવું પડશે એ નક્કી હતું. બિચારો, ખરાબ વાત જેટલી મોડી ખબર પડે એટલું સારું માનીને કોફી પીવા જવાની અનિકેતની પ્રપોઝલ પાછી ઠેલી રહી હતી સારિકા. સારિકા ઊભી થવા જતી હતી ને ફઈ દેખાયા. સારિકા અહીં શું કરે છે? ચાલ, ત્યાં વરઘોડિયા જમવા બેસે છે ત્યાં જા. સારિકાએ ડોકું હલાવ્યું. મન નહોતું માનતું તોય, ત્યાં જઈને કંઈ કહેવાય જાય, કંઈ બોલાઈ જાય તો? આ તો ઠીક છે, ફઈને ખબર નથી કે સારિકાએ અમિતને જોયો છે આ પહેલાં, ને કેમ ના પાડી છે એ જાણે તો દુઃખિત થઈ જાય બિચારા. ફઈએ જોકે બહુ વિચારવા ન દીધી. ઊભી છે શું સારિકા, જાને? ને સારિકાએ પગ ઉપાડ્યા. લગ્ન એટલે કે શરત એટલે કે પ્રેમ એટલે કે. હું કહી રહી છું 94.3 FM પર જિંદગી એક્સપ્રેસમાં. વરઘોડિયા ખરેખર સરસ લાગતા હતા, એકબીજાને શોભે એવા. સારિકાએ નજર ફેરવી લીધી,
અમિત ઉર્વીના કાનમાં કંઈ કહી રહ્યો હતો ને ઉર્વી ખડખડાટ હસી રહી હતી. ઉર્વીને ખબર પડે કે અમિત પગારની બાબતમાં ખોટું બોલ્યો હશે તો બિચારીને કેવો આઘાત લાગે. સારિકા દયાથી ઉર્વી પોતાની ફઈની દીકરીની સામે જોઈ રહી. આવા ખોટા પુલા માણસ સાથે લગ્ન કરશે ઉર્વી, કેવી રીતે સહન કરશે? પછી તો શું, દરેક વાતમાં ખોટું બોલશે જેમ પગારમાં બોલ્યો હશે. કેવું હતું નહીં, અમિતની મેન્ટાલિટી માટે સારિકા દયા ખાઈ રહી હતી ને સારિકાની મેન્ટાલિટી માટે અમિત દયા ખાઈ રહ્યો હતો. અચાનક છોકરીઓનું એક ટોળું સારિકાની આજુબાજુ કલબલાટ કરતું ગોઠવાઈ ગયું. જીજુ કેટલા હેન્ડસમ છે નહીં, હે ને સારિકા દીદી? હા, ને આઈટી એન્જિનિયર છે, હા, એટલી જ હેન્ડસમ સેલેરી છે, હે ને? હવે સારિકાના કાન સરવા થયા. એ ખબર છે, અમિત જીજુએ સેલેરી 45,000 કહેલી, પણ મારા પપ્પાના ફ્રેન્ડ એ જ કંપનીમાં સિનિયર એકાઉન્ટન્ટ છે, તો એમણે કહ્યું કે ખોટી વાત છે. સારિકાના મોં પર સ્મિત છવાઈ ગયું. આખરે સત્ય બહાર આવ્યું ખરું. એણે હોઠ પર હાસ્ય રમાડતા રમાડતા પૂછ્યું, અચ્છા ખોટી વાત છે? તો કેટલી સેલેરી છે આ અમિત જીજુની? હવે એ છોકરી નજીક આવી. સારિકા દીદી, એ અંકલ છે ને મારા પપ્પાના ફ્રેન્ડ, એ એકાઉન્ટન્ટ છે ત્યાં, એમણે કહ્યું કે અમિત જીજુની સેલેરી તો 70,000 છે ને ઇન્સેન્ટિવ તો જુદા. સારિકાના માથા પર કોઈએ જોરથી માર્યું હોય એવી હાલત થઈ ગઈ. હવે જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું છું આરતી, આજે કહી રહી છું લગ્ન એટલે કે શરત એટલે કે પ્રેમ એટલે કે. સારિકાને કંઈ ખબર નહોતી પડતી કે કંઈ સમજાતું નહોતું જાણે. ધીમે પગલે ચાલતી એ દૂર ચાલી ગઈ ને બેસી પડી ખુરશી પર. કેટલી ખોટી હતી એ. અમિતે કહ્યું હતું કે વિશ્વાસ કર, છતાં ન કરી શકી ને એથી આગળ વધીને સચ્ચાઈને નકારતી રહી. અમિતની પણ ને અનિકેતની પણ. ન અમિત જુઠ્ઠું બોલેલો ન અનિકેત બોલે છે. મૂર્ખ તો પોતે છે જે શરતો રાખીને બેઠી છે લગ્નમાં ને પ્રેમમાં પણ. આ એશો આરામને સગવડની ઝંખનામાં અનિકેતની આંખોની જેન્યુનિટી ન જોઈ શકી. જ્યારે જ્યારે અનિકેતનો વિચાર આવતો મો પર હાસ્ય આવતું, પણ એની પેસ્લિપ જોતા વિલાઈ જતું. ક્યાં ચૂકાઈ ગયું? પ્રેમને ઓળખવામાં ક્યાં ભૂલ થઈ ગઈ? સારિકા કોસતી રહી પોતાની જાતને, ભૂલને પીછાણતી રહી. એને અમિતના લગ્ન થઈ ગયા એટલે નહીં, પણ પોતાના વિચારો કેટલા નીચલી કક્ષાના છે અને પોતે અનિકેતને કઈ રીતે મૂલવે છે એ વિચારીને આંખમાંથી પાણી વહી રહ્યા હતા. ખાસ્સી વાર રડી લીધા પછી એ સ્વસ્થ થઈ, હળવી થઈ. એણે મોબાઈલ કાઢ્યો, ફોન જોડ્યો ને પછી કહ્યું, અનિકેત કોફી પીવા ક્યારે જવું છે? તું લઈ જઈશ ત્યાં, તારી સાથે કેટલી પર પણ આવીશ. કોઈ શરત નથી મારી, પ્રેમમાંય નહીં ને લગ્નમાંય નહીં. આ હતી આજની વાર્તા, લગ્ન એટલે કે શરત એટલે કે પ્રેમ એટલે કે. 94.3 FM, જીના હો તો જીઓ દિલ સે.